મારું નામ હેમા વડેદરા, ગામ કવલકા, તાલુકો પોરબંદર. આજે અમે જૂનાગઢ કૃષિની અંદર વર્ષા વિજ્ઞાનમાં પરિસંવાદમાં ભાગ લેવા માટે આવ્યા છે. તો આવતું ચોમાસું વરસાદ તો કેવી રહેશે તે ફળ ઝાડ ઉપર ને પશુ પક્ષી ઉપર પ્રાકૃતિક અસરોને લઈને આગાહી કરવામાં આવે છે, અને જે પ્રકૃતિને અસર થાય છે એ ઉપરથી ચોમાસું કેવું રહેશે તે આપણે જાણી શકીએ છીએ. તો આ વર્ષનું ચોમાસું એવું છે કે પશુ પક્ષી ઉપર અને ફળ ઝાડ ઉપર અસર થોડી ઓછી છે, એટલે ઓછો વરસાદ રહેશે. પણ પાસોદરો વરસાદ સારો થશે એટલે ગુજરાતમાં સૌરાષ્ટ્રને કચ્છમાં સારો થઈ જશે, પણ ભારતના ઘણા રાજ્યોમાં અસરનો સામનો કરવો પડે એમ દેખાય છે. પણ વાવણી જૂન મહિનાની 25-30 તારીખની અંદર થઈ જશે, પછી વરસાદ તો નબળી પડી જશે. એ પછી એક મહિનાનો ગેપ છે, પણ જો એની અંદર એવું દેખાય છે પશુ પક્ષીમાં અને આ ઋતુના પ્રભાવથી કે કોઈ ચક્ર કે વાવાઝોડું ઉત્પન્ન થાય તો જુલાઈની અંદર ઘણા રાજ્યોમાં ગુજરાતમાં વરસાદની અસર થઈ શકે છે. બાકી પાસોદરો વરસાદ સારો છે, અને એક નવી એવું દેખાય છે કે જે આપણું જૂનું પ્રાચીન પરંપરા છે, ઋષિમુનિઓને આપણે છે અખાતનો પવન શું છે એ લોકો 40 વર્ષથી જોઉં છું. તો અવાર કોઈ વિશિષ્ટ પ્રકારનો પવન છે કોઈ વખત 40 વર્ષથી હું જોઉં છું એમાં આવ્યું નથી. તો પશુ પક્ષી એમ બોલીમાં અને પવન જોતાં એવું લાગે છે કે વિશ્વ ઉપર કોઈ ભયંકર રોગચાળાની અસર છે એમ દેખાઈ રહ્યું છે. બદલી વાક્યો છે એ બરાબર છે, પણ એવું છે કે ઋતુ ચક્ર દર 12 વર્ષે પરિવર્તન થાય છે. તો આ સંસાર છે પરિવર્તનશીલ છે, કે આપણે દરિયા બદલે, દરિયાના કિનારા બદલે, આપણે અણહાર બદલે, પરિવર્તન એટલે બદલી એ તે સમયમાં બરાબર હતું, પછી અત્યારે સંશોધન ન મળે. પહેલાં આપણે હળવા કે ખાયર પવન વાયને ઢોલ વગાડવો પડતો, હવે નથી હવે, એટલે અત્યારના બદલીની જરૂર છે સાહેબ. પણ પ્રકૃતિને અસર ક્યારેય ફરતી નથી, પશુ પક્ષી ઉપર અસર થાય છે એ પ્રમાણે વર્તન કરે, રહેણી કરે, ફળ ઝાડ ઉપર અસર થાય છે. તો કેવું વરસ થાય, શું થાય એની બોલી ઉપર છે. આપણે જાણીએ છીએ અવારના વરસમાં છે જે મોર પક્ષી ઉપર છે વર્ષા ઋતુની અસર ઓછી થઈ છે, અને જે એમનો ભેકારો હોય એ એકદમ ટવકો નથી થયો, એટલે વર્ષા ઋતુ આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારતને ઘણા રાજ્યો ઓછો થશે. પણ આપણે છેલ્લે છેલ્લે સારું છે એટલે થોડીક અસર છે, એટલે પાસોદરા વરસાદ સારું થઈ જશે એમ મોર પક્ષી ઉપર બપોયા ઉપર આપણે જાણીશું. જે પાસોદરા પાક થાય કે જે પાસોદરું આયોજન થાય કે જે જૂન મહિનાની અંદર ઉત્પાદન થતું હોય નહીં, પણ જે સણા છે, જુવાર છે, કુંદરી છે, એમ જે શિયાળુ પાક છે એનું વાવેતર આપણે સારું દેખાય છે. ચોમાસામાં વાવવું તો જો કે સમયસર વરસાદ થાય તો મગફળી કપાસ એ બધું વાવવું પડે, પણ સમય અનુકૂળ વરસાદ જો ન થાય તો એમાં ફેરફાર કરવો પડે. અને પહેલાંના વખતમાં છે એ સારું વર્ષ તો ઠીક છે, પણ આપણે જે કહે છે કે દુઃખ છે ઉત્સવમાં પલટી